તમારા સમાચાર દીવથી પ્રાપ્ત, દમણ દીવથી પ્રાપ્ત થઈ રહ્યા છે. દમણ દીવના કોંગ્રેસ ઉમેદવારે દાવો કર્યો છે. કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે દાવો કર્યો છે, દીવ દમણના યુવાનને સરકારી નોકરી નહીં. સ્થાનિક યુવાનોને નથી મળતી સરકારી નોકરી, ગુજરાતના યુવાનોને જલ્દી સરકારી નોકરી મળે છે, ગુજરાતના લોકોને જ સરકારી નોકરી મળે છે તેવું કેતન પટેલે દાવો કર્યો છે. તો દમણ દીવના કોંગ્રેસ ઉમેદવારે કર્યો છે દાવો. કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે દાવો કર્યો છે, ગુજરાતના યુવાનોને જલ્દી સરકારી નોકરી મળે છે. દીવ દમણના યુવાનોને સરકારી નોકરી નથી મળતી તેવો દાવો કર્યો છે. તો સ્થાનિક યુવાનોને નથી મળતી નોકરી, સરકારી નોકરી ન મળવાનો દાવો કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે કર્યો છે. તો દમણ દીવના કોંગ્રેસ ઉમેદવારે દાવો કર્યો છે, દમણ દીવના યુવાનોને સરકારી નોકરી નથી મળતી તેવો કેતન પટેલે દાવો કર્યો છે. તો સ્થાનિક યુવાનોને નોકરી ન મળવાની વાત કરી છે, તો ગુજરાતના યુવાનોને જલ્દી સરકારી નોકરી મળી જાય છે તેવી પણ કરી વાત. અને ખડગે સાહેબ વતી તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું અને આશા અને ઉમેદ રાખું છું કે આ વખતે આપણે આ ભારતીય જનતા પાર્ટીનું શાસનને નેસ્ત નાબૂદ કરવાનું છે. જે રીતે આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે અને પહેલો એટલે કે પહેલી સીટ આપણે દમણ દીવથી એમને આપવાની છે અને મને પૂરી આશા અને ઉમેદ છે કે તમે આ વખતે કોંગ્રેસ પાર્ટી સાથે રહેશો અને કોંગ્રેસ પાર્ટીની સીટ આપણે ઇન્ડિયા ગઠબંધનને આપીશું. આજે મને કહેતા શરમ આવે છે કે આ મોહલ્લામાં શેરીમાં જે આપણે નીકળી રહ્યા છે તો આટલો રોડ ખરાબ છે અને રોડ ખોદી નાખ્યો છે. આ બહેનોને શું તકલીફ, કેટલી તકલીફ પડતી હશે અને કેટલા સમયથી આ ખોદી રાખ્યો છે. જ્યારે મેં પૂછ્યું તો એમણે કહ્યું કે ઘણા સમયથી ખોદીને રાખ્યો છે, તો 10-12 વાર તો ઘરમાં ઝાડુ મારવા પડતું હશે. તો ખરેખર શરમની વાત છે કે આપણે આ ભારત દેશમાં આ ભારતીય જનતા પાર્ટીએ આપણને આ હાલ કર્યો છે. આજે દમણ દીવમાં 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 15 વર્ષથી જે સ્થિતિ આપણા પર આવી પડી છે એ સૌને ખબર છે. આપણો દીકરો, આપણી દીકરી, કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને. શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી? કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો એ પાંગરો અને લૂલો છે, એને કઈ થતું નથી એનાથી. અને બીજું કે આપણે અહીંયા ઘણી બધી સમસ્યા હમણાં હાલમાં આવતો હતો તો મને કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલમાં પણ ઘણું બધું પ્રોબ્લેમ છે. હોમગાર્ડને છૂટા કરી દીધા છે અને બહારથી પોલીસોને ભરતી કરી રહી છે. શું દમણ દીવમાં આપણો દીકરો દીકરી નથી કે બહારથી ગુજરાતથી અહીંયા પોલીસ લાવવા પડે છે અને પોલીસમાં ભરતી કરવા પડે છે? આ શરમજનક વાત છે. મારે એટલું જ કહેવું છે કે આજે ઘર વેરો